છોટાઉદેપુરના ચીખોદરા અને સિંહાદા ગામ પાસેથી પ્રસાર થતી નર્મદા કેનાલમાં મસમોટું ગાબડું પડતા ગ્રામ્યજનો ચિંતિત બન્યા હતા. છોટાઉદેપુર જિલ્લાના ચીખોદરા સિંહાદા ગામ પાસેથી પ્રસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં મસમોટું ગાબડું પડ્યું છે. ગાબડું વધવાની પણ શક્યતા સ્થાનિકોએ વર્ણવી હતી. એક તરફ વરસાદના અતિરેકથી ખેડૂતો પોતાના પાકને લઈને ચિંતિત છે, ત્યાં નર્મદા કેનાલમાં ગાબડું પડતા આ પાણી ખેતરોમાં ફરી વળે તો આસપાસના ગામોના ખેડૂતોને વધુ મુશ્કેલી વેઠવાનો વારો આવશે તેવી ગ્રામ્યજનોમાં ચિંતા વર્તાઈ હતી. બનાવ અંગે અધિકારીઓને પણ જાણ કરતા અધિકારીઓ પણ દોડતા થયા હતા. વહેલી તકે સમારકામ કરી મોટી આફત આવતા પહેલા સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગણી ઉઠવા પામી હતી. નર્મદા અને આ જે ગાબડું પડ્યું છે, કાલે અમે આવ્યા હતા નહોતું, પણ આજે સવારમાં બુમેટ આવ્યો ને એટલે મેં પોતે નિર્ણય કર્યા વગર મેં આગળ ડગલું ભરતો નહીં. મેં પોતે જોયું અને વિચાર્યું કે આ આટલું બધું નુકસાન ક્યારે અમારે આ તૂટે, તો વાસના, સિયાદરા, રૂણાદરા, કુંડિયા આ લોકોને કેટલું હેરાન થવાનું વખત આવી જશે. હવે ચોમાસાના ઇનમાં તો વરસાદ થયા થા કરો ને ખેતરોમાં કંઈક બરકત આવી નહીં, એ નુકસાન આવી નુકસાન થાય તે દિવસે અમારે કઈ જવું, હવે શું કરવું એ વિચારી રહ્યા છે. અને અમને તો પેલા એની પેટ થયા કરે છે, હવે ધ્રુજી જ્યાં છે અને અધિકારીઓ પણ આવતા નહીં કોઈ જોવા હાટ. હવે આટલું આવીને ચેક કરીને આ કમ્પ્લીટ કરી જાય તો અમારે આટલું સારું રહે. અત્યારે શું પરિસ્થિતિ, ધોવાણ ચાલુ છે? અત્યારે ચાલુ જ છે ધોવાણ. આ જોવાણ કેટલું રગડા જેવું પાણી નીકળે છે, એ ધોવાણ કેટલું થતું યાર, રગડો જુઓ તમે નિર્ણય કરો આ રગડો કેટલો આવે છે.